हेलो नमस्कार विद्यार्थी मित्रों, प्रथम परीक्षा ऑक्टोबर 2023 नो संपूर्ण पेपर सॉल्यूशन आजना वीडियो नी अंदर आपणे जोवाना छीए। संपूर्ण दरेक प्रश्नोना जवाबो तमने आ वीडियो नी अंदर मळी जशे, तो खास आ पेपर तैयार कर देजो जेथी तमने परीक्षामां कोई तकलीफ न पड़े ने तमे इजीली वधुमां वधु सारा मार्क्स जे छे ए लाई शको। एटले खास आ वीडियो ने अंत सुधी जोता रहेजो अने चेनल पर नवा हो तो खास सौप्रथम सीआर एजुकेशन चेनलने सब्सक्राइब कर देजो। एनी अंदर जुओ तमे चार विकल्पो आप्या छे, जेनी अंदर एम कीधुं छे सूचनामां जोशो कीधुं छे कि नीचेनामांथी योग्य विकल्प पसंद करीने तमारे साचो जवाब आपवानो छे। दरेक प्रश्नना एक एक गुण छे। पहेलो प्रश्न छे, गणितीय आंकड़ाशास्त्रना स्थापक कोण हता? तो तमने अहीं ऑप्शन आप्या छे, कार्ल प्रियर्सन, लाप्लास, महालोनोबिस के गोशेट। तो आનો આન્સર તમને ખબર હોવી જોઈએ, આપણે ભણી ગયા છીએ બરાબર, કે ભાઈ ગણિત આંકડાશાસ્ત્રના સ્થાપક કોણ હતા। ત્યારબાદ બીજો પ્રશ્ન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, नीचे पैकी सतत चल कयो छे? तो पुस्तक में पानादीठ भूल की संख्या, व्यक्ति की मासिक आवक, कारना उत्पादन की संख्या, मार्ग पर अकस्मात की संख्या। तो अहीं जवाब आवशे ऑप्शन बी, व्यक्ति की मासिक आवक, जे सतत चल एटले दर महीने आवक आपणी जे होय तो एमने एम जे सतत आवानी छे। तो अहीं आंसर आवशे ऑप्शन बी, व्यक्ति की मासिक आवक। त्यारबाद तमने तीजा प्रश्न में एम कीधुं छे कि भाई कोईपण माहिती माटे नीचेनामांथी साचो संबंध कयो छे? तो टूंक में अहीं एक्स बार अने जी वच्चे शू संबंध छे ते तमने खबर होय बराबर, अने खबर होवी जोईए, आपणे भणी गया छीए। तमारथी तमारे जणावानुं छे त्रीजा नंबर में आंसर शू आवशे, मने खास पहेलानो त्रीजानो आंसर कमेंट करजो बराबर। चौथो प्रश्न छे, नीचे पैकी कयुं माप एकमथी मुक्त छे? सरेराश विचलन, विस्तार, चलनांक के चतुर्थक विचलन। तो अँ आंसर आपणो आवशे सरेराश विचलन। विद्यार्थी मित्रों, विभाग बी नी अंदर एक गुणना टोटल चार प्रश्नों छे, એટલે આ ચાર પ્રશ્નો તમે તૈયાર કરી દેશો તો તમને અહીંયા ચાર માર્ક્સ ઇઝીલી વિભાગ બી ની અંદર મળી જશે, કારણ કે દરેક પ્રશ્નોનો એક ગુણ છે। પહેલો પ્રશ્ન છે, ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાના સ્થાપક કોણ હતા? તો અહીંયા તમારે જે ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા છે એના સ્થાપકનું નામ લખવાનું છે। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે, એટલે કે એક ગુણનો બીજો પ્રશ્ન, આંકડાશાસ્ત્રના અભ્યાસમાં આકૃતિઓનો મુખ્ય હેતુ અથવા તો ઉદ્દેશ શું છે તે તમારે અહીંયા એક વાક્યની અંદર જવાબ આપવાનો છે। ત્રીજો પ્રશ્ન છે, બરાબર છે, સાતમો જે પ્રશ્ન છે એક ગુણનો ત્રીજો પ્રશ્ન, કઈ પરિસ્થિતિમાં ગુણોત્તર મધ્યક શોધી શકાતો નથી? એટલે કે ગુણોત્તર મધ્યક આપણે કઈ પરિસ્થિતિમાં ન શોધી શકીએ? અને એક ગુણનો ચોથો, આઠમા નંબરનો છેલ્લો પ્રશ્ન, એક ગુણનો ચતુર્થક વિચલનની વ્યાખ્યા લખવાની છે બરાબર છે। તો આ રીતે ચાર પ્રશ્ન આન્સર આપશો એટલે તમે પૂરેપૂરા અહીંયા ઇઝીલી ચાર માર્ક્સ મળશે। હવે વિભાગ સી છે એ આપણે પહેલાં જોઈ લઈએ, જેની અંદર વિદ્યાર્થી મિત્રો પહેલાં હું તમને સૂચના કહી દઉં, બે ગુણના ટોટલ વિભાગ સીની અંદર છ પ્રશ્ન એટલે કે તમને અહીંયા 12 માર્ક્સ મળશે। બે ગુણનો પહેલો પ્રશ્ન છે, પ્રત્યક્ષ તપાસ પદ્ધતિના તમારે લાભ જણાવવાના છે। ત્યારબાદ બીજો પ્રશ્ન છે, સતત આવૃત્તિ વિતરણની વ્યાખ્યા ઉદાહરણ સહિત આપો। અને તમારે જો એ પ્રશ્ન ન લખવો હોય બરાબર છે તો એની અથવામાં બીજો પ્રશ્ન છે કે કોઈ એક કારખાનામાં 5 વર્ષ દરમિયાન થયેલ ઉત્પાદન લાખ રૂપિયાના આંકડામાં દર્શાવેલ છે બરાબર, 120 એટલે 120 લાખ રૂપિયા એમ દર્શાવે છે, તો એના આધારે યોગ્ય આકૃતિમાં તમારે આને રજૂ કરવાનું છે। તો એકદમ ઇઝી છે, ન ખબર પડે તો જે સોલ્યુશનની પીડીએફ ફાઇલ છે એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપું છું, ત્યાંથી પીડીએફ ડાઉનલોડ કરી દેજો અને ખાસ તૈયાર કરી દેજો। હવે વિદ્યાર્થી મિત્રો આગળ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, બે ગુણનો બીજો પ્રશ્ન 11મા નંબરનો, સારા મધ્યવર્તી સ્થિતિના માપના લક્ષણો લખવાના છે। પછી બે સંખ્યાનો ગુણોત્તર મધ્યક 8 છે, જો પ્રથમ સંખ્યા 4 હોય તો બીજી સંખ્યા કઈ હશે? તો કઈ હશે ભાઈ બીજી સંખ્યા? તો મધ્યક 8 હોય તો બીજી સંખ્યા કઈ થશે? 12 થશે બરાબર। ચલો ત્યારબાદ 13મો પ્રશ્ન છે, એ પણ બે ગુણનો છે, પ્રમાણિત વિચલનના લાભ લખો। ત્યારબાદ એક્સ બાર બરાબર 25, ચલનાક 20% હોય તો વિચરણ, તો આ વિચરણના સૂત્રમાં જ ખાલી આની રકમ મૂકશો એટલે તમને એનો આન્સર મળી જશે બરાબર, એટલે ખાસ તૈયાર કરી દેજો, એકદમ સારું છે। હવે જોઈશું નેક્સ્ટ સેક્શન ડી, ટોટલ 12 માર્ક્સનું છે,
દરેક પ્રશ્નના ત્રણ ગુણ છે એટલે કે ટોટલ ચાર પ્રશ્નોના જવાબ તમારે આપવા પડશે તેથી 12 માર્ક્સ મળશે। પહેલો પ્રશ્ન સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો। 30 વ્યક્તિઓનો એક નિર્દેશ પસંદ કરી તેમની ઊંચાઈ મેળવતા આના આધારે તમારે આખું એ આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે, બરાબર છે? તો ખાસ જે છે એ તૈયાર કરી દેજો, ત્રણ ગુણનો પ્રશ્ન છે। ત્યારબાદ 16મો પ્રશ્ન છે, એક કોલેજના કુલ 1500 વિદ્યાર્થીમાંથી 900 વિદ્યાર્થી જે છે છોકરાઓ હતા, બરાબર, અને બાકીના જે 2800 છે 250 છોકરાઓ વિજ્ઞાન પ્રવાહના હતા। 900 છોકરાઓ અને 900માંથી 250 છોકરા વિજ્ઞાન પ્રવાહના, 250 છોકરીઓ વાણિજ્ય પ્રવાહમાં હતી એટલે કે કોમર્સમાં। આ માહિતીને કોષ્ટકમાં તમારે રજૂ કરી શીર્ષક આપવાનું છે। ત્યારબાદ જે 17મો જે પ્રશ્ન છે અથવામાં છે, બેમાંથી તમારે કોઈ પણ એક લખવાનો છે। પહેલો પ્રશ્ન છે, એક દુકાનદારે જુદા જુદા દિવસે વેચેલી ઠંડા પાણીની બોટલની આવૃત્તિ વિતરણની સંખ્યા આપી છે। જુઓ, પહેલાં અહીંયા તમને શું કીધું છે, તો તમે સ્ક્રીન ઉપર જુઓ તો બોટલની પહેલાં તો તમને અહીંયા સંખ્યા આપી દીધી છે, બરાબર છે, અને દિવસની સંખ્યા એના આધારે આ માહિતી છે। અને જો આ પ્રશ્ન સપોઝ તમારે ન લખવો હોય, બરાબર, મધ્યસ્થ અને બહુલક શોધવાનું છે, તો તમે બીજો અથવામાં જે બીજો પ્રશ્ન છે કે ભાઈ મોબાઈલ ફોનની એક દુકાનના દૈનિક વેચાણની DR અને P1S શોધવાનું છે, એટલે કે P15, D7 અને P15। હવે નેક્સ્ટ જે ત્રણ ગુણનો ચોથો પ્રશ્ન, એક વર્ગના 34 છોકરાઓને મળેલા ગુણનો મધ્યક્ષ 57 એટલે કે 57 છે, તે વર્ગના બધા 60 વિદ્યાર્થીઓના ગુણનો મધ્યક 59 છે, તો છોકરીઓના ગુણનો મધ્યક શોધવાનો છે। ત્યારબાદ વિભાગ ઈની અંદર તમને ચાર ગુણના કોઈ પણ બે પ્રશ્નો લખવાના છે, એટલે કે ટોટલ 8 માર્ક્સ વિભાગ ઈ થશે। પહેલાં તો શાંતિથી વિડીયો સ્ટોપ કરીને આની રકમ વાંચી લેજો, બરાબર છે, કારણ કે બધું હું સમજાવવા જ રહીશ તો મારી જોડે એટલો બધો સમય નહીં, તમારો પણ થોડો ટાઈમ બગડશે। એ કરતી સોલ્યુશનની જે PDF ફાઇલ છે એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, ત્યાંથી PDF ફાઇલ ડાઉનલોડ કરીને આ બધું તૈયાર કરી દેજો, અને તમારી ટેક્સ્ટ બુકમાં સારી રીતે આનું સોલ્યુશન આપેલું છે, ત્યાં પણ તમે જોઈ શકો છો। હવે છેલ્લે છે વિભાગ F, જેની અંદર 5 ગુણના 2 પ્રશ્નો છે, એટલે કે વિભાગ F પરથી તમને 10 માર્ક્સ મળશે, બરાબર છે। તો જે પહેલો 21મો પ્રશ્ન છે એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એક કંપની જુદા જુદા વેચાયેલી મોટરો જે હોય છે ને એ સંખ્યાનું આવૃત્તિ વિતરણ અહીં આપ્યું છે, તો આના આધારે તમારે અહીંયા બહુલક શોધવાનો છે, બરાબર, ધ્યાન રાખજો, બહુલક શોધવાનો છે। ત્યારબાદ 22મો પ્રશ્ન અથવામાં છે, એની અંદર પહેલું છે, કોઈ એક દિવસે 100 વધુ ઉદ્યોગના શેરના બંધ ભાવનું આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે, તો આ પરથી શેરનો બંધ ભાવનું સરેરાશ વિચલન તમારે શોધવાનું છે। અને જો એ ન લખવો હોય તો એની અથવામાં બીજો પ્રશ્ન છે, બે પેઢી A અને Bના કામદારોના દૈનિક વેતનમાં લગતા પરિણામો નીચે મુજબ છે, આના આધારે તમારે કઈ પેઢી તેના કામદારોને કુલ વેતન વધુ ચૂકવે છે તે જણાવવાનું છે। બીજું છે, કઈ પેઢીના કામદારોના વ્યક્તિગત વેતનમાં સાપેક્ષ ચલન વધુ છે, અને ત્રીજું છે, A અને B એટલે કે પેઢી A અને પેઢી Bના મિશ્ર મધ્યક અને મિશ્ર પ્રમાણિત વિચલન તમારે શોધવાના છે।